आना बे हाथ पकड़ो तुम। दाऊ दादा ये हाथ पकड़ा, दाऊ दादा ये बे हाथ पकड़ा। अने एज समय भगवान कृष्ण एक वज्र मुष्टिका नो प्रहार कर्यो, धोबी ने तो धड़ थी मस्तक अलग करी नाख्यो। एक ज मुष्टिका मां धोबी नो उद्धार करी नाख्यो, सरनामो भूसी नाख्यो। एक ज मात्र वज्र मुष्टिका मारी, त्यां उभेला तमाम लोको स्तब्ध बनी गया। गोवाळियाओ तो कृष्ण नी सामे जोवे जे छे, आ एक ज ठीका मां आने मारी नाख्यो। आने ભગવાને એટલો જોરથી એ વજ્ર મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને કે ધડથી મસ્તક અલગ થયું, પણ મસ્તક ઉલ્લી અને સીધું બજારમાં એક વણિકની દુકાનમાં ગયું, સીધું જેના ત્રાજવા મત ઈમેડ્યો ધડો કરવા એનો। પછી ખબર પડી આ તો કોઈકનું માથું છે। ધોબી પડ્યો નીચે, હાથમાંથી પોટલું પડી ગયું, પણ ગોવાળિયાઓ સ્તબ્ધ થઈને ઉભા રહી ગયા। ભગવાન કહે છે એલાવ તમે મારી સામે શું જુઓ છો, ખોલો પોટલું અને મંડો કપડા પહેરવા। ગોવાળિયા પોટલું ખોલે છે, કપડા પહેરે છે, કોઈકને મોટા થાય, કોઈકને લાંબા થાય, કોઈકને ટૂંકા થાય, કોઈકને મારી જેમ ઘગા મગા થાય। એક ગોવાળિયો કહે છે કનૈયા આ કપડા તો થઈ ગયા, પણ આમ જોતો ખરો આ કઈ માપના નથી, આ લો બધા ઘગા મગા થાય છે, આનું કઈ કરીને। કનૈયો કે તારું પણ બહુ છે, કપડા નહોતા તો કપડા માં ગયા, આ કપડા આપ્યા તો વળી પાછા ફિટિંગની વાત લઈને આવ્યો, માપના કરવાની વાત લઈને આવ્યો, મારે ક્યાં જવું। અરે પણ કનૈયા કઈક તો કર તું, આમ આમ જોતો ખરો। ત્યાં બરાબર ભગવાન નજર કરે આમ, અને સામે બરાબર દરજી કાકાની દુકાન જોઈ ગયા। દરજીની દુકાન જરાક જોઈ ગયા એટલે ભગવાન કહે છે ચાલો વ્યવસ્થા થઈ ચૂકી છે। બધા ગોવાળિયાઓને લઈને ભગવાન ગયા, દરજી કાકાના દુકાનના પગથિયા ચડ્યા, ભગવાન હજી ઉમરામાં ગયા ન ગયા તે તો દરજી ખુરશીમાંથી ઊભા થઈ ગયા। આવો 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 આવો, ભગવાને જઈને ઓળખાણ આપી અને કહે છે કે દરજી કાકા આ કપડા જરાક મોટા થાય છે, આને માપ ના કરી દેશો, લાવો લાવો લાવો, કાંઈ આનાકાની કરી નહીં, કારણ કે હમણાં જોયું ઓલો ધોબી જરાક આડાવળો થયો ગયો, નામ કાઢી નાખ્યું રેશન કાર્ડમાં ગયો। બધાએ કપડા આપ્યા ભગવાનના, મિત્રોના કપડા બધાના દરજી કાકાએ માપના બનાવી દીધા, બધાએ મેંડા પહેરવા। એમાં એક ગોવાળિયો કપડા પહેરીને કહે છે કનૈયા જોર તો જરાક હું આ કપડામાં કેવો લાગુ। કનૈયો કહે છે લા તું તો વરરાજા જેવો લાગ છો, તારા માટે તો અહીં મથુરામાં કન્યા ગોતવી પડશે। બધાના કપડા માપના થઈ ગયા એટલે ભગવાને દરજી કાકાને પ્રશ્ન કર્યો, દરજી કાકા કેટલા પૈસા આપવાના? હવે દરજી કાકા હોડી વચ્ચે હોપારી થઈ ગયા, આની પાસે મગાતા હોય કે ન મગાતા હોય કોને ખબર, હવે કદાચ ન મગાતા હોય આની પાસે માયગા અને નઈ કદાચ મુઠી પડે તો। એટલે દરજી કાકાએ જરાક વિવેક કર્યો, અરે તમારે પૈસા દેવાના હોય? ના ના ના, તમારે પૈસા નથી દેવાના। ભગવાન કે છે નહીં હો દરજી કાકા, પૈસા તો લેવા જ પડે, કોઈની પાસેથી કોઈ દિવસ મફતમાં કામ કરાવાય નહીં, અને આપણને જ્યાં સુધી મફતમાં મળે ત્યાં સુધી કોઈ દી પૈસા ન દે। વરહમાં બે પાંચ જોડી જેની પાસે કપડા સીવડાવતા હોય ને, પછી એકાદું કપડું ફાટે ને તો ઉભા ઉભા જાય, લેતો ભાઈ આને જરાક ટેભો માર દે, તો એ ટેભો માર દે, પછી પૂછીએ નહીં એને કેટલા રૂપિયા। ભગવાન કહે છે કે તમારા જિંદગીમાં કોઈ પાસે ક્યારેય મફત કામ ન કરાવવું। ભગવાન કહે છે દરજી કાકા પૈસા તો લેવા પડે ને ચાલે, અરે ના પણ તમારે થોડા દેવાના હોય, નહીં દરજી કાકા પૈસા તો લેવા જ પડશે। ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે દરજી કાકા કહે છે કામ કરો તો કુર્તાનો એક આનો અને પાયજામાના બે આના આપી દો। ભગવાન કહે છે દરજી કાકા બહુ સસ્તું, કઈ વાંધો નહીં। ભગવાને બધા જ ગોવાળિયાના કપડાના હિસાબ કરી, ભગવાને કપડા ચૂકવા, પૈસા ચૂકવી દીધા, અને પછી દરજી કાકાને બે આશીર્વાદ આપ્યા। દરજી કાકા અત્યારે ભલે આટલું સસ્તું રહ્યું, પણ 2018 ની સાલ આવશે ને ત્યાં કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી થઈ જાય, આપેલા આશીર્વાદ। કાપડ 200 નું ને સિલાઈ 600 ની,
અને બીજા આશીર્વાદ આપ્યા કે દરજી કાકા તમે જીવો ત્યાં સુધી સીવો. તમે જોજો મોટી ઉંમર ના થાય ને તો એને ચશ્મા આવી ગયા હોય તો એ સીવતા હોય. એને એ પેલો મશીન ચલાવે અને એમાં બરાબર દોરો તૂટી જાય તો એને દોરો સોયમાં પૂરવામાં જરાય વાર ન લાગે. આંખે એને ચશ્મા આવી ગયા હોય, ઉંમર થઈ ગઈ હોય, છતાંય ઘડીના છઠ્ઠા ભાગમાં દોરો પોરવી લે, આંખનો પલકારો લાગે ને દોરો પોરવાઈ જાય. અને આપણને જો આ 30 વર્ષની ઉંમરે 25 વર્ષની ઉંમરે આપ્યો હોય, ન આવ્યા હોય ચશ્મા, ન હોય અંધારું, ન હોય ગઢપણ, આંખનું તેજ એવું ને એવું, અને હોય ને દોરો આપણને આપે તો આપણે હતે એ વખત તો થૂપાળો કરી તો મેળ આવે. દરજી કાકાને બે આશીર્વાદ આપી અને ભગવાન ત્યાંથી નીકળી ગયા. ધોબીને માર્યો ને ત્યાં એક બહુ મજાનો સંદેશો મળ્યો છે. પહેલી વાત તો એ છે કે ક્યારેય કોઈને નીચા પાડવાના પ્રયત્નો ન કરવા. ભગવાનને એમને કીધું તમે ગામડેથી આવ્યા લાગો છો, અભણ છો, ગમાર છો, આપણે ભણ્યા છીએ તો શું થયું? ભણ્યા છીએ તો એનો મતલબ એવો નથી કે તમે અભણની નિંદા કરો, નહીં, પણ તમે ભણ્યા છો તો એનો માત્ર એકમાત્ર સદુપયોગ કરો, તમે અભણને પણ ઉપયોગી બની જાઓ સાહેબ. આ તમારું ભણતર એ વિશેષ સ્થાન લઈ લેશે, તમારું ભણતર એ કોઈકને સારી દિશા આપશે. પણ બે ચોપડી વધારે ભણ્યું હોય ને કે તો કોણ જાણે એના મનમાં શું ચાલતું હોય. પણ એક વાત તો ન કહ્યું, અભણ ભણેલો ન કરી શકે ને એવું અભણ કરે, અને અભણ જે કામ કરી ભણેલો તો કોઈ જ ન કરી શકે. ભણેલા લોકોએ ક્યારેય અભણ લોકોની નિંદા કુટલી કરવી નહીં. ત્યારબાદ ભગવાન ત્યાંથી નીકળ્યા છે. દરજી પાસેથી જે ભગવાને કપડા માપના બનાવ્યા, ન્યાય એક સંદેશ આપ્યો, કોઈ પાસે મફતનું કામ ન કરાવવું, ભલે તમારી ઘરે થોડોક ટાઈમ માટે એક કલાક માટે પણ મજૂર આવ્યો છે તો એ મજૂરને એક કલાકની પણ તમે મજૂરી ચૂકવી દો સાહેબ, મફતમાં કોઈ પાસે કામ ન કરાવો. ક્યાંથી નીકળ્યા છે? માર્ગની અંદર એક ગોવાળિયો એમ કહે છે, કનૈયા આ કપડા સારા છે પણ ગળામાં માળાવું નથી ને એટલે બરાબર કે જામતું નથી. અને એ સમયે ભગવાને સુદામા નામના એક માળી પાસેથી માળાઓ લીધી અને ભગવાને સુદામા નામના માળી ઉપર અનુગ્રહ કર્યો. ભગવાને એમને પોતાના ધામનો અધિકારી બનાવ્યો છે. ભગવાને એમને પોતાના ધામનો અધિકારી બનાવ્યો. ત્યાંથી આગળ ગયા એટલે એક ગોવાળિયો વળી પાછો એમ કહે છે, કનૈયા કપડા સારા છે, ગળામાં માળાઓ સારી છે, પણ તું જરા કોઈકના મોઢા સામું તો જો. અરે શું છે પણ હવે? અરે પણ તું જોતો ખરા કોઈકની સામે? કોઈના કપાળમાં ચંદન નથી, કોઈના કપાળમાં તિલક નથી ને, સારા નથી લાગતા. અને કપાળ તિલક વગરનું સારું ન લાગે સાહેબ. કપાળમાં તિલક કરીને નીકળો, આપણા હિન્દુત્વનો એક એક ચિહ્ન છે, એનું એક મુહૂર્ત છે સાહેબ, એની એક નિશાની છે. સવારમાં નીકળો તો કંકુનો ચાંદલો કરીને નીકળો, ચંદનનો ચાંદલો કરીને નીકળો. કપાળમાં તિલક કરવાથી સામેના માણસને સુગંધ થશે, તમારું આખું આખો ચહેરાનો રંગ બદલી જશે. તમે માત્ર 8 દિવસ ચંદન કરો, તમારા કપાળમાં ચાંદલો કરીને ઘરેથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો, 9મા દિવસે તમારે ચંદન ન કરવું, તમને આપોઆપ તમારી અંદર કઈ ખાલીપો અનુભવશે, એક ખાલીપો રહેશે. માટે કપાળમાં ચંદન કરો, તિલક કરો. તિલક કરવાથી માણસનું તેજ વધી જાય છે.
તિલક કરવાથી માણસનું તેજ વધે છે. માટે તિલક કરો સાહેબ. અને એ સમય બરાબર તિલકની માગણી કરે અને સામે કંસના રાજમહેલની એક દાસી જેનું નામ છે સેરેન્દ્રી, એનું સાચું નામ સેરેન્દ્રી છે, પણ એ શરીરમાં ત્રણ જગ્યાએથી વળી ગયેલી છે, એટલે આખું મથુરા એને કુબડી કુબડી કહીને બોલાવે, એ કુબજા એ કુબજા. જેને આખું મથુરા કુબજા કરીને બોલાવે, કુબડી કરીને બોલાવે, એને જ બરાબર ભગવાન જોઈ ગયા અને અવાજ કર્યો, એ રૂપ સુંદરી ઉભી રે. સરેન્દ્રના તો કાન ચમકી ગયા, આ મને રૂપ સુંદરી કીધી કોણે? હજી તો વિચાર કરે છે, એ જ સમય આખું ટોળું લઈને ભગવાન પહોંચી ગયા. ચારે બાજુથી ઘેરી વળ્યા અને ભગવાન કહે છે, ક્યાં જાય છે? સરેન્દ્રી કહે છે, રાજમહેલમાં. કેમ? અરે આ કેસર વાળું ચંદન દેવા, અરે તારા રાજને મુઈક પડતું અને આ ચંદન મને આવે, આ ચંદનની જરૂર અમારે છે. ભગવાનનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળી અને પેલી દાસી સરેન્દ્રી ભગવાનમાં મોહી ગઈ અને રાજનું ચંદન એને ભગવાનને આપી દીધું. ભગવાનને આપ્યું, ભગવાને ચંદન કર્યું, એટલે કપાળમાં ચંદન કરવાથી બે વસ્તુ મળે, ચંદન કરવાથી શીતળતા મળે અને ચંદન કરવાથી માણસને સૌંદર્યતા મળે છે. શીતળતા અને સૌંદર્યતા બે મળી એટલે એ જ સમયે ભગવાન વિચાર કર્યો કે જે માણસ મને સુંદર બનાવે, રૂપાળો બનાવે, એને હું કદરૂપું કેમ રહેવા દઉં? એને મારે કદરૂપું કેમ રહેવા દેવું? અને એ સમયે ભગવાને શું કર્યું? સેરેન્દ્રીના બે પગ ભગવાને એના પગના અંગૂઠાથી દબાવ્યા અને બે હાથથી હાથ પકડી અને એક મચરકી મારી તો જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય આવું રૂપ ભગવાને કુબજાને આપી દીધું. થોડા ચંદન કારણે મેં રૂપ આપ્યા અપાર, થોડા ચંદન કારણે, થોડા ચંદન કારણે મેં રૂપ આપ્યા અપાર. અર્જુન સુનો ગીતા સર, પાંડવ મન જો નિદર, વાલો મારો ભાર રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી, વ્યાજ સહિત વનમાળી, વાલો મારો ભાર રાખે. આ કુબજાને ભગવાને રૂપાળી બનાવી. આ કુબજા એટલે આધ્યાત્મિક અર્થમાં આ કુબજા એક બુદ્ધિ છે. કુબજા બુદ્ધિ છે. આ બુદ્ધિમાં ત્રણ પ્રકારના દોષો આવે, કામ, ક્રોધ અને લોભના. પણ બે વ્યક્તિના સાનિધ્યમાં રહે ને તો કોઈ દિવસ એમાં દોષ ન લાગે. દીકરી કુવારી હોય ત્યારે બાપને આધીન હોય અને પરણીને જ્યારે સાસરે જાય ત્યારે પતિને આધીન હોય. આ બુદ્ધિ છે, એનો બાપ સદગુરુ છે અને પતિ એનો પરમેશ્વર છે સાહેબ. જ્યાં સુધી પરમાત્માની અંદર બુદ્ધિ ન લાગે ત્યાં સુધી કોઈ સદગુરુની સાથે લગાડો, સદગુરુ કહે તેમ કરો, અને જ્યારે પરમાત્મામાં એ બુદ્ધિ બની જાય પછી તમારે કોઈનું કયું કરવાની જરૂર નથી સાહેબ. ઈશ્વર તમને આપોઆપ બધું જ સુધારશે. માટે તમે આ બુદ્ધિને ભગવાનમય બનાવો. વ્યસન મુક્તિની હારે હારે ફળી પાછો આજ નવો એક સંદેશો પણ બની શકે તો કપાળમાં ચંદન કરવાનું પણ શરૂ કરજો. સવારમાં ઉઠી ભગવાનના મંદિરમાં જઈ ભગવાનને ચંદન કરવું અને એ ચંદન તમારા કપાળમાં કરીને નીકળો, આખો દિવસ તમારો મંગલમય વિતશે સાહેબ. ભગવાનની પૂજા કરશો. આપણને માણસનો ચહેરો ગમે,
કપાળમાં તિલક ભલે ને કહેવા વાળા કે ભાઈ આને તો હવે સમરા કાઢી ગઈ લાગે, રોજ તિલા તિલકા કરીને આવે છે, કઈ વાંધો નહીં, કહેવા દો. હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી સાહેબ. તેનું કામ કર્યા કરશો. આપણે આપણું કામ કરીએ. કુબજાએ ભગવાનને ચંદન આપી દીધું એટલે ભગવાન બરાબર આમ બજારમાં નીકળ્યા. નીકળ્યા તો ખરા, પણ એ ગામના જે વેપારી હતા બધા ભગવાનનું મીંડા સ્વાગત કરવા. શું કામ એને? રાજાઓને એ વેપારીને સંકેત થઈ ગયો, એની બુદ્ધિ મંડી કામ કરવા, કે રાજના કપડા હતા એ આ ગોવાળીએ પહેરી લીધા, રાજની માળાઓ હતી એ આ છોકરાઓએ પહેરી લીધી, રાજનું ચંદન હતું એ આ છોકરાએ કરી લીધું. આ બધી વસ્તુ એક પછી એક રાજની જો આની પાસે આવતી જાય છે, આ પોતાની કરી લે છે, તો મને એમ લાગે છે કે આ કદાચ આપણો આવનારો રાજા બને એવું દેખાય છે. એટલે આવનારો રાજા હોય એને યારે સંબંધ સારો રખાય, જેથી કરી લાયસન્સ લેવું હોય તો વાંધો ન આવે, પાસ થઈ જાય આપણું ટેન્ડર. બધા વેપારીઓ ભગવાનનું સ્વાગત કરે છે. ભગવાન ત્યાંથી ગયા છે, જે જગ્યાએ યજ્ઞ ચાલે ત્યાં યજ્ઞમાં ગયા. યજ્ઞની અંદર જઈ કંસના અનેક એવા સૈનિકોને માર્યા છે, કેટલાયના હાથ ને પગ તોડ્યા છે, કેટલાયના મસ્તક ફોડ્યા છે, અને બ્રાહ્મણોની નજર સામે ભગવાન કૃષ્ણએ એ ધનુષ્યનો બે ભાગ કર્યા છે. યજ્ઞનું જે ધનુષ્ય છે એ ધનુષ્યના બે ભાગ કર્યા છે. યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો. સૈનિકે આવી કંસને સમાચાર આપ્યા, મહારાજ ગજબ થયો, પેલા છોકરાઓએ આપણા સૈનિકોને માર્યા અને સાથે સાથે આપણું ધનુષ્ય પણ તોડી નાખ્યું. ક્યાં ગયા છોકરાઓ? એ બગીચામાં ગયા છે. અરે જાઓ બગીચામાં જઈને નંદરાયને કહેજો કે આ તો છોકરાઓ છે, આવું બધું કર્યા કરે, ન કરીને ખબર પડી જાય ને તો એ વયા જશે, હજી નથી સમજતો. આપણું પણ આવું જ હોય છે સાહેબ, આપણી પણ આ જ પરિસ્થિતિ, આ જ સ્થિતિ હોય છે. કેટ કેટલા આપણને સંકેતો મળે છતાં પણ આપણે સમજતા નથી હોતા. મૃત્યુના કેટલા લક્ષણો આપણી સામે આવીને ઉભા રહે, આ કંસની સામે મૃત્યુના લક્ષણો આવીને ઉભા રહ્યા, છતાં પણ કંસ ન સમજો કારણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, ન કરવાના વિચારો કરે, ન કરવાના કર્મ કરે છે, જ્યારે એનો વિનાશ હોય. જ્યારે તમારો દિવસ તમારો સમય નબળો આવે ને ત્યારે બીજું કઈ ન કરવું, ભગવાનનું યજન કરવું. કારણ બિલ્વ મંગલ એમ કહે છે કે તમારા ખરાબ સમયની અંદર ભગવાનનું ભજન કરશો ને તો તમને ખરાબ વિચારો નહીં આવે, તમારા ખરાબ સમયની અંદર ભગવાનનું ભજન કરવાથી તમને ધીરજ અને ધૈર્ય બે મળશે. માટે ભગવાનનું યજન કરો, પરમાત્માનું સ્તવન કરો. પરમાત્માનું સ્તવન કરો. ઈશ્વરનું યજન કરો. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામો મોક્ષ મળે. માટે ગોવિંદને ભજો, ઈશ્વરને ભજો. સૈનિકોને મોકલીને કહે છે, અને એ સમય બરાબર ભગવાન કૃષ્ણ જ્યાં બગીચામાં ગયા, જ્યાં બગીચામાં જાય છે અને એ બગીચામાં જઈ અને ઉભા રહ્યા, નીચે મોં કરીને ઉભા રહ્યા છે. કારણ જે કપડા પહેરીને ગયા હતા એ કપડા નથી, જે પહેરીને આવ્યા એ પાછા હાજા નથી. નંદ બાબા કહે છે, કનૈયા શું છે આ બધું? તમને મેં ના પાડી હતી ને?
હજી નંદ બાબા એને વઢે ત્યાર પેલા તો બધા જ બે સૈનિકો આવી અને કહે છે, નંદરાય છોકરાઓને કઈ કહેતા નહીં હો, અમારા મહારાજે ના પાડી છે, કીધું છે કે આ તો છોકરાઓ છે, આવું બધું કર્યા કરે, તમારે એને જરાય એને છપકો આપવાનો નથી, નકર કંસને એમ હતું કે આ વયો જશે, પણ જવાનો સમય હવે એનો થયો છે, જવાનો સમય એનો થયો છે, કાળ તો હવે એની જગ્યાએ આવીને ઉભો રહ્યો છે. અને એ સમય બરાબર બીજા દિવસનો સવારનો સૂર્ય ઉદય થયો અને એ સમયે મલકુસ્તીનું આયોજન થયું, મહામંચ તૈયાર થયો, એ મંચની ઉપર એક સિંહાસન, એ સિંહાસન ઉપર કંસ બેઠો છે, તમામ મથુરાના લોકો એ મલકુસ્તીના આયોજનને, મલકુસ્તીના એ મેદાનને જોવા માટે આવી ચૂક્યા છે, ભીડ ભરાણી છે અને બે ભાઈઓને આમંત્રણ મળ્યું અને બે ભાઈઓ જ્યાં મલકુસ્તીના મેદાનમાં પ્રવેશ કરે અને એ જ સમયે કુલિયા પીઢ હાથી દોડતો આવ્યો અને દોડતા આવેલા હાથીને ભગવાન કૃષ્ણ જોઈ ગયા એટલે કહે છે, દાવ સાવધાન, સ્વાગતની તૈયારી થઈ છે. અરે કઈ વાંધો નહીં, બે ભાઈઓએ બરાબર પિતાંબરના કછોટા વાળ્યા અને જે હાથી દોડતો આવે એ જ હાથીને બે હાથ ધક્કો મારી અને કેટલા ફૂટ સુધી, કેટલાય ડગલા સુધી પાછો ધકેલી દીધો. આ દર્શનને જોઈ અને મથુરાના લોકો વિચાર કરે છે, આટલા નાના છોકરા અને આવડા મોટા મહાકાય હાથીને પાછો ધકેલ્યો, વળી પાછો હાથી આવે, વળી પાછો પાછો મોકલે. અને એ સમય કહેવાય છે કે બે ભાઈઓએ એક એક દાંત પકડી અને મૂળમાંથી ખેંચ્યા અને એ જ સમય ભગવાન દાઉજી મહારાજે એક માત્ર મુષ્ટિકા મારી, એ મહાકાય હાથી ધરતી પર પડ્યો અને મહામધ્યા દોડવા જાય છે ત્યાં એ સમય ભગવાન કૃષ્ણે પાછળથી પકડ્યો છે. ભગવાન કૃષ્ણે મહાવતનો ઉદ્ધાર કર્યો, દાઉજી મહારાજે હાથીનો ઉદ્ધાર કર્યો અને આ બાજુ ગોવાળિયા ભગવાનનો જય ઘોષ કરે, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી, દાઉજી મહારાજ કી જય. વૃંદાવનના લોકો તો બોલે છે પણ મથુરાના લોકો મીડા હારે જય ઘોષ કરવા, કારણ હવે સમજાઈ ગયું કે જો આવડા મોટા હાથીને માર્યા હોય તો કદાચ આ છોકરા હવે કંસને મારવામાં વાર નહીં લાગે, હવે કંસને મારી નાખશે આ લોકો, કદાચ હવે આ છોકરાનું રાજ આવે, આપણો રાજા બને. 11 વર્ષ અને 52 દિવસે ગોકુળથી નીકળ્યા છે અને 11 વર્ષ અને 53માં દિવસે કંસનો વધ કરે છે. એક જ રાત્રિનો સમય ગયો, એકમાત્ર રાત્રિનો સમય ગયો. મહાકાય હાથી મર્યો, મહાવત ગયો અને એ જ સમયે ચાણુર અને મુષ્ટિક બે મલો આવ્યા છે. મલો ભગવાનની સામે આવીને ભરાઈ ગયા, અમારી સાથે યુદ્ધ કરો. ભગવાન ના પાડે છે, ભાઈ અમારે તમારી સાથે યુદ્ધ ન કરાય, તમારી ઉંમર ક્યાં, અમે ક્યાં, તમે કેવડા મોટા, તમારા શરીર જુઓ, અમે તો નાના છોકરા છીએ તમારી પાસે, અમારે તમારી સાથે યુદ્ધ ન થાય. કંસ એકનો બે ન થયો, કંસ એકનો બે ન થયો અને એને પેલા ચાણુ ને મુષ્ટિક ને કહ્યું હતું કે આને જવા ન દેતા. અને એ સમય ચાણુ ને મુષ્ટિક કહે છે કે તમારે યુદ્ધ તો કરવું જ પડશે, તમે ઉંમરમાં ભલે નાના રહ્યા બાકી બળમાં તો હમણાં જોયા, એક મહાકાય હાથીને એક માત્ર મુષ્ટિકા મારી અને મોતને ઘાટ ઉતાર્યો, આટલી તાકાત તમારામાં છે, તમારે અમારી સાથે યુદ્ધ કરવું જ પડશે. કૃષ્ણ ના પાડે છે, આ ચાણુ ને મુષ્ટિક ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. માણસ જોવે છે કે હમણાં મહાકાય હાથીને એકમાત્ર મુષ્ટિકા મારી અને મોતને ઘાટ ઉતાર્યો તો મારું તો શું થાય, મારું શરીર કાંઈ હાથી જેવડું તો છે નહીં. અને એ સમયે દોરડાની બાર ઉભેલા નંદ બાબા ચિંતા કરે છે. આ બાજુ બે ભાઈઓ ચાણુર અને મુષ્ટિકને સમજાવે પણ ન સમજે. અને એ સમયે છેલ્લે ચાણુર અને મુષ્ટિકે એક મેણું માર્યું કે તમે જો તમારી માનું દૂધ પીધું હોય તો અમારી સાથે યુદ્ધ કરો, અમારી હવે લડો. ભગવાન કૃષ્ણે દાવની સામે જોયું, દાવ આણે તો યશોદાના દૂધની વાત કરી છે. બે ભાઈઓ તૈયાર થાય છે પણ આ બાજુ નંદ બાબાને ચિંતા થઈ એટલે ભગવાન કૃષ્ણ દોડતા આવ્યા એટલે કૃષ્ણ આવીને કહે છે, બાબા ચિંતા કરો માં તમે, અરે પણ કનૈયા આવી જાવ બહાર, રેવા દો, આપણે નથી યુદ્ધ કરવું, રેવા દો. અરે બાબા હવે તો એને અરે યુદ્ધ કરવું પડે, કારણ એણે અમારી માં યશોદાના દૂધને લલકાર્યું છે એટલે હવે મારે બતાવવું પડે કે યશોદાના દૂધમાં કેટલી તાકાત છે.
हो नरसिंह गावागे सूता जागे काये भागे काम पड़े नरसिंह गावागे सूता जागे काये भागे काम पड़े धम धम ती धरती हो जो फरती विनाश करती तेज बड़े जननी ना जाया कविये गाया लोक बिना फूक जड़े मैदाने मरवा अक्सर मरवा मर्द कसुमल रंग चढ़े मर्द कसुमल मर्द कसुमल मर्द कसुमल भगवान नंद बाबा ने सांत्वना आपी ने आव्या छे मैदान में आवीने चाणूर ने मुष्टिक साथे युद्ध करे छे भगवान कृष्ण चाणूर साथे दाऊजी महाराज मुष्टिक साथे आध्यात्मिक अर्थ में चाणूर ने मुष्टिक काम ने क्रोध छे काम ने भगवान कृष्ण मारे अने क्रोध ने आत्मविद्या नु प्रतीक दाऊजी महाराज मारे छे चाणूर ने मुष्टिक ने बे भाइयों ने एक एक वज्र मुष्टिका नो प्रहार कर्यो अने बे मलो ने धराशायी कर्या अने गोवाड़ियाओ वृंदावन विहारी लाल नो जय वृंदावन विहारी लाल नो जय घोष करे हवे तो मथुरा ना लोको मिंड्या बोलवा वृंदावन विहारी लाल की जय दाऊजी महाराज मथुरा ना लोको पण बोले चाणूर ने मुष्टिक मराया अबे शल ने तोशल बाकी रिया शल ने तोशल ने मोकले चले शल ने तोशल ने नती करी शल जाऊ छे तोशल के जवाई नहीं घेरे बायडी छोकरा राह जोई रहे आमा जवाई नहीं तो शू करशु चाले काम करिए दौड़ता जाइए तो खरा ज पण एनी नजीक आवीए ने एटले रस्तो बदली नाखी અને એ જ સમયે બે ભાઈઓ દોડતા આવે છે અને જેવા કૃષ્ણની નજીક આવ્યા એટલે રસ્તો બદલાયો અને દોરડા ઠેકીને ઈ બહાર ગયા અને વૃંદાવનવાળા બધા ગોવાળિયા દોરડા ઠેકી અને અંદર આવ્યા આવીને ભગવાનને દાઉજી મહારાજને કૃષ્ણને બેયને પોતાના ખભા ઉપર બેસા લીધા છે હવે તો મથુરાના લોકો જયઘોષ કરે આ દુનિયામાં જે સમજી જાય ને એ કોઈ દુખી ન થાય સાહેબ શરણ તો શરણ સમજી ગયા આમાં બાથ ભીડવા જેવું નથી અમુક જગ્યાએ આપણે આપણી હાર સ્વીકારવી પણ અમુક અમુક સાહેબ અમુક નટ જેવી હોય ને એ પછી ખુલે ને બંધ ન થાય એને પાછું વળતા ન આવડે ને આગળ ન જાય એને જડતા પકડી પડશે અમુક અમુક ને એને રિવર્સ ગેર હોય જ નહીં પાછું વળવાનું આવડે જ નહીં અમે કહીએ સાચું દુનિયામાં સાહેબ જરૂર પડે ને તો પાછું પણ વળી જવું ભલે આપણે સત્ય હોઈએ છતાં પણ પાછું વળી જવું કદાચ એમાં પણ તમારું હિત હોઈ શકે પણ અત્યારે તો થયું એવું સાહેબ હવે તો માન નો સન્માન નો સવાલ છે ઇજ્જત નો સવાલ છે અરે સાહેબ ઇજ્જત ના સવાલ ની અંદર ક્યારે તમે જડતા ના પકડો જડતાથી તમને ઇજ્જત નહીં મળે તમારી વિનમ્રતા તમને ઇજ્જત આપશે તમારી નમ્રતા તમને ઇજ્જત આપશે